गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय मां मालती तन्ना एजुकेशनल कैंपस गोंडल धोरण 6 विषय विज्ञान तेमा बाळ मित्रों आपणे જોઈએ પાઠ નંબર 15 આપણી આસપાસની હવા। તો બાળ મિત્રો આજે પેજ નંબર 149 ઉપર પ્રવૃત્તિ નંબર 4 તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલજો જોઈએ તેમાં તમારા ઘર કે શાળામાં એક ઉજાસ વાળો રૂમ શોધી કાઢો। તે રૂમ ને અંધારા વાળો કરવા માટે બધા જ બારી બારણા બંધ કરી પડદા લગાવી દો। હવે સૂર્ય તરફ હોય તે બારી કે બારણા ને સહેજ ખોલો જેથી તેમાંથી તિરાડ જેટલા ભાગમાંથી પ્રકાશ અંદર આવી શકે। અંદર આવતા પ્રકાશ કુંજને ધ્યાનથી જુઓ। આપણે આ ઘણી વખત જોયું હશે, બધું આખો ખંડ બંધ હોય, રૂમ હોય, ખંડ હોય, જે હોય, પછી જ સૂર્યપ્રકાશની એન્ટ્રી થતી હોય એવી બારી થોડી એને ખુલે એટલે પ્રકાશ પડે છે અને પ્રકાશમાં ઝીણા ઝીણા રજકણ હોય ને શું કહેવાય, પ્રકાશ કુંજ। ખ્યાલ આવ્યો? આ રજકણોની ગતિ કરતા તમે જોયા છે કણો શું છે। તો શિયાળા દરમિયાન પણ તમે સૂર્યપ્રકાશના આવા કુંજને વૃક્ષમાંથી ચડાઈને આવતા જોયા હશે। વૃક્ષમાં પણ એવું થાય છે, બે પાંદડા વચ્ચે, બે ડાળી વચ્ચે જે જગ્યા હોય ત્યાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે અને એવી રીતે કુંજ દેખાય છે। આ બાબત દર્શાવે છે કે હવા ધૂળના રજકણો પણ ધરાવે છે। હવામાં આ રજકણોની હાજરી સમયાંતરે તથા વિવિધ સ્થળોએ બદલાતી રહે છે। જ્યારે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે હવા અંદર લઈએ છીએ। નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ ધૂળના રજકણોને શ્વસન તંત્રમાં જતા અટકાવે છે। ત્યારબાદ શું તમે જ્યારે મોં વડે શ્વાસ લો છો ત્યારે તમારા વાલી તમને ખીજાતા હતા તે યાદ છે ને, કે મોઢા વડે શ્વાસ લેવાનો નહીં। શા માટે? મોઢા વડે જે શ્વાસ લઈને હવા જોઈએ અંદર જાય તે કેવી હોય, રજકણ વાળી હોય છે, અને આપણે નાકમાંથી શ્વાસ લઈએ એ હવા કેવી હોય છે, શુદ્ધ। કારણ કે નાકમાં જે અમુક પ્રકારના હોય વાળ એ શું કરે છે, હવા જે રજકણ વાળી છે રજકણને ત્યાં રોકી દે છે અને શુદ્ધ હવા અંદર જતી રહે છે। જો તમે આવું કરો તો નુકસાનકારક ધૂળના રજકણો તમારા શરીરમાં દાખલ થઈ શકે છે। આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે હવામાં કેટલાક વાયુઓ, પાણીની વરાળ અને ધૂળના રજકણો હોય છે। હવામાં રહેલા વાયુઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા વાયુઓ રહેલા હોય છે। જો કે વિવિધ સ્થળોએ હવાના બંધારણમાં ફેરફાર હોઈ શકે છે। આપણે જોયું કે સામાન્ય રીતે હવા નાઇટ્રોજન અને ઓક્સિજન ધરાવે છે। મોટા ભાગમાં હવામાં શું હોય છે, વધારે પડતો નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે, બાકીના વાયુનો પ્રમાણ ઓછું હોય છે। ત્યારબાદ જુઓ આખો ચાર્ટ આપેલો છે, નાઇટ્રોજનનું પ્રમાણ બહુ વધારે છે, ત્યારબાદ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાવ ઓછું। હકીકતમાં બે વાયુઓ હવાનો 99% ભાગ રોકે છે, પણ નાઇટ્રોજન અને ઓક્સિજન મળીને 99% ભાગ રોકે છે, બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ, થોડા બીજા વાયુઓ અને ધૂળની રજકણ હોય છે। ત્યારબાદ પ્રવૃત્તિ 15.3, પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય છે? તો પાણીમાં અથવા તો જમીનમાં જે પ્રાણીઓ રહે છે તો તેને ક્યાંથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે? પાણીમાં પણ ઓક્સિજન ઓગળેલો હોય અને જમીનમાં પણ બે છિદ્ર વચ્ચે, જમીન એક સરખી ન હોય, ક્યાંક જગ્યા પણ હોય ત્યાં પણ ઓક્સિજન છુપાયેલો હોય છે, જેના દ્વારા જમીનમાં રહેલા પ્રાણીઓને શ્વસન ક્રિયા માટે ઓક્સિજન મળે છે। પ્રવૃત્તિ નંબર 5 જોઈએ, કાચના પાત્ર કે બીકરમાં થોડું પાણી લો, ત્રિપાઈ પર રાખી તેને ધીમેથી ગરમ કરો, પાણી ઉકળવાની શરૂઆત થાય તે અગાઉ ધ્યાનથી પાત્રની અંદરની સપાટીને જુઓ। આપણે પાણી લઈએ છીએ તો પહેલી માટે ગરમ કરીએ છીએ, ઉકળવાની શરૂઆત થાય તેની સપાટીમાં જો બુંદ બુંદ સ્વરૂપ દેખાય છે ને, એ શું છે, પાણીમાં ઉગળેલો ઓક્સિજન। અંદરની તરફ તમને પરપોટા દેખાય છે, પાણીમાં ઓગળેલી હવામાંથી આ પરપોટા આવે છે। તમે જ્યારે પાણીને ગરમ કરો છો ત્યારે શરૂઆતમાં તેમાં ઓગળેલી હવા દૂર થવા લાગે છે, જેમ જેમ તમે ગરમ કરવાનું ચાલુ રાખો છો પાણી જાતે જ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે અને તે ઉકળવા લાગે છે। આપણે પ્રકરણ 8 અને 9માં શીખ્યા કે જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે પાણીમાં દ્રાવ્ય એટલે કે ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે।
जमीन में रहता सजीवों ने पण श्वसन माटे ऑक्सीजन की जरूरियात होय छे, खरु ने? श्वसन माटे जरूरी हवा तेओ कई रीते मेळवे छे? जमीन में रहता सजीवो तो जमीन में पण अमुक प्रकारना वायु छे एनी साथे ऑक्सीजन भरेलो छे। जे बे पत्थर होय तो पत्थर तो आखो होय वच्चे जग्या न होय, परंतु जमीन क्या कोलाण वाली होय तो एटलामां हवा रहेली होय छे, तो हवा साथे पण ऑक्सीजन होय छे। ए द्वारा जमीन में रहेला प्राणीओ ऑक्सीजन लै छे। त्यारबाद प्रवृत्ति नंबर 6, सूकी माटीना ढेफाने बीकर के प्याला लो। हवे जो तेनो उदाहरण करीने बतायो छे, मींस के प्रयोग, सूकी माटीनो ढेफू छे ते बीकर में लेवानो छे, એટલે બીકર માં છે પાણી ભરવાનું છે, અને સૂકી માટીનું ઢેફું છે તેમાં બોળવાનું છે, એટલે શું થશે, તે ઢેફું છે સીધે સીધું પલળી નહીં જાય, ઓગળી નહીં જાય, તો એમાં ઢેફામાં રહેલી હવા છે ધીમે ધીમે પરપોટા સ્વરૂપે બહાર આવશે, ખ્યાલ આવ્યો? એટલે આનામાંથી આપણને ખ્યાલ આવશે કે પણ જમીનમાં પણ વાયુ રહેલો છે। માટીમાંથી પરપોટા નીકળતા તમે જોયા, આ પરપોટા માટીની હવાની હાજરી દર્શાવે છે। જ્યારે માટીના ઢેફા ઉપર પાણી રેડવામાં આવે ત્યારે તે હવા માટીમાં રહેલી હવાની જગ્યા લે છે અને પરપોટા રૂપે બહાર આવે છે। જમીનમાં રહેતા સજીવો અને વનસ્પતિના મૂળ આ હવામાં શ્વાસ લે છે। ખ્યાલ આવ્યો? ટૂંકમાં જમીનમાં રહેલા પ્રાણીઓ પણ શ્વસન ક્રિયા કરે છે। જમીનમાં રહેતા પ્રાણીઓ તેમાં ઊંડે સુધી ઘણા બધા દર અને છિદ્રો બનાવે છે। આ દર હવાને માટીમાં અંદર બહાર તરફ જવા માટેની જગ્યા બનાવે છે। જો કે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે પાણી હવા એ જમીનમાં રોકેલી તમામ જગ્યાઓ ભરી દે છે। ખ્યાલ આવ્યો? શું કરે છે? જગ્યાઓ ભરી દે છે। આવી પરિસ્થિતિમાં જમીનમાં રહેલા જીવોને શ્વસન માટે બહાર આવવું પડે છે। એટલે આપણે કહીએ કે ચોમાસા દરમિયાન કેમ જમીનમાં રહેલા પ્રાણીઓ બહાર આવે છે, આવે ને શા માટે, કારણ કે જમીનમાં જ્યાં જગ્યા છે ત્યાં શું થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, એટલે પ્રાણીઓને ક્યાં રહેવું એટલા માટે તે બહાર આવે છે। આને કારણે અળસિયું બહાર આવવાનું આ કારણ છે। શું તમને આશ્ચર્ય થયું કે શા માટે આટલી મોટી સંખ્યામાં જીવો વાતાવરણમાં ઓક્સિજન વાપરતા હોવા છતાં પણ તે ખાલી થઈ જતો નથી? વાતાવરણમાં કોણ ઓક્સિજનનું પુનઃ ઉમેરણ કરે છે? તો કોણ ઓક્સિજનનું પુનઃ ઉમેરણ કરે છે? તો આપણે જોઈએ, આવી રીતે સદંતર જે ક્રિયાઓ ચાલુ રહે છે, પછી પાણી છે એ જમીનને ઊંડે સુધી પહોંચી જાય છે અને ફરીવાર જમીનની અંદર જગ્યા થઈ જાય છે અને વાયુનું પ્રમાણ ત્યાં ઉપલબ્ધ થાય છે। ત્યારબાદ 15.4, વાતાવરણનો ઓક્સિજન કઈ રીતે બદલાય છે એ જોઈએ। પ્રકરણ 7માં આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે વાંચ્યું। આ પ્રક્રિયામાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને સાથે સાથે ઓક્સિજન ઉત્પન્ન કરે છે। વનસ્પતિ શ્વસન દરમિયાન ઓક્સિજન વાપરે છે, પણ તે જેટલો વાપરે છે તેના કરતા વધુ પ્રકાશ સંશ્લેષણ ઉત્પાદન કરે છે। વનસ્પતિ શું કરે છે? જેટલો વાપરે છે એના કરતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વધારે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે। એટલા માટે જ આપણે કહીએ છીએ કે વનસ્પતિ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે। એ હકીકત છે કે પ્રાણીઓ વનસ્પતિ વગર જીવી શકે નહીં। વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસન તથા વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ દ્વારા થાય છે। આ બાબત વનસ્પતિ અને પ્રાણીઓનું એકબીજા પરનું આંતર અવલંબન દર્શાવે છે। હવે આપણે સમજી શકીએ કે પૃથ્વી પર જીવન માટે હવાનું કેટલું મહત્વ છે। શું હવાના બીજા કોઈ ઉપયોગો છે? શું તમે પવનચક્કી વિશે સાંભળ્યું છે, સાંભળ્યું છે, જોઈ છે? કેવી ફરતી હોય? શેના કારણે? પવનને કારણે। પવનચક્કી ફરે એટલે શું ઉત્પન્ન થાય છે? વીજળી। જો અહીંયા ચિત્ર આપેલું છે, પવનને લીધે પવનચક્કી ફરે છે। પવનચક્કીનો ઉપયોગ ટ્યુબવેલમાંથી પાણી કાઢવા માટે કે અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે થાય છે। પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે। હવાએ સઢવાળી હોડી, ગ્લાઇડર, પેરાસૂટ તથા વિમાનને ગતિ કરવામાં મદદ કરે છે। જોયું છે ને પેરાસૂટ? ઉપર જે કોથળી જેવો ભાગ હોય એમાં હવા ભરાય છે, જેના કારણે પેરાસૂટ છે આકાશમાં ઉડે છે। હવાની હાજરીને લીધે જ પક્ષીઓ, ચામાચીડિયા અને કીટકો ઉડી શકે છે। પવન ઘણા બધા બીજના ફેલાવા તથા પુષ્પની પરાગ રચના ફેલાવવામાં મદદ કરે છે। જો
सुगंध आवे क्या छेक सुधी सुगंध प्रसरे छे सेना कारणे हवाने कारणे जल चक्र मां पण हवा खूण अगत्यनो भाग भजवे छे। तो बाळ मित्रो आजे आपणे अहींया चेप्टर नंबर 15 आपणी आसपासनी हवा એ સંપૂર્ણ રીતે ભણી ચૂક્યા છીએ। હવેનો સારાંશ જોઈ લઈએ કે હવા દરેક જગ્યાએ હોય છે, આપણે હવાને જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ। ગતિ કરતી હવાને પવન કહે છે। હવા જગ્યા રોકે છે, હવા પાણી અને માટીમાં પણ હોય છે। હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓનું મિશ્રણ છે। કેટલાક ધૂળના રજકણો પણ તેમાં હોઈ શકે છે। ઓક્સિજન દહનમાં મદદ કરે છે અને સજીવો માટે જરૂરી છે। પૃથ્વીની ફરતું રહેલું હવાનું આવરણ વાતાવરણ તરીકે ઓળખાય છે। પૃથ્વી પર જીવન માટે વાતાવરણ જરૂરી છે। જલીય પ્રાણીઓ શ્વસન માટે પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરે છે। વનસ્પતિ તથા પ્રાણીઓ હવામાંના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ માટે એકબીજા પર નિર્ભર હોય છે। તો બાળ મિત્રો અહીંયા આપણે પાઠ નંબર 15 પૂર્ણ કર્યો। હું આશા રાખું છું કે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે। ત્યારબાદ ફરી એક વખત પાઠ્યપુસ્તકમાંથી આ પાઠ તમે વાંચી લેજો એટલે સમજાઈ જશે। થેન્ક યુ। અસ્તુ જય મા માતા।